સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સાતમી દરમિયાન ચૌદમી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક રૂપે ચિંતન શિબિર બે હજાર બાવીસનું ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં શરૂ થઈ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પચ્યીસ રાજ્યોના આરોગ્ય મંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ તથા આરોગ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં પ્રથમ વખત આવી સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન થઈ રહ્યું છે આ રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં આરોગ્ય વિષયક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને સ્વસ્થ ભારતના નિર્માણ માટેનો રોડ મેપ તૈયાર કરાશે શિબિરમાં અફોર્ડેબલ અને એક્સેબલ હેલ્થકેર ફોર ઓલ એ વિષય ઉપર મંથન થશે ગઈકાલના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે પાછલા અઢી વર્ષમાં કોરોના મેનેજમેન્ટ અને રસીકરણમાં ભારતે ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે દુનિયા તેનો અભ્યાસ કરી રહી છે हेल्थ एक्सेबल और एफोर्डेबल कैसे बने सेंट्रल और स्टेट का कोऑर्डिनेशन कैसे बेहतर बने योजना का इम्प्लीमेंटेशन कैसे बेस्ट हो इस टाइप का तीन दिन का चिंतन किया जाएगा और तीन दिन के चिंतन के आधार पर आने वाले 25 साल साल के हेल्थ इंफ्रास्ट्रक्चर हेल्थ सिस्टम और हेल्थ केयर फैसिलिटी पर एक कार्य योजना तय की जाएगी हम जीनोम सिक्वेंसिंग पर भार दे रहे हैं जीनोम सिक्वेंसिंग से पता चलता है कि देश के कौन से कोने में कौन से क्षेत्र में कौन सा वेरिएंट चल रहा है जो कोई नया वेरिएंट दिखाई दे तो तुरंत ही उसके पर कार्यवाही करके उसको कैसे कंट्रोल करें उस दिशा में हम सोच सके इस दिशा में हम एक्टिवली काम कर रहे हैं